ऑफ द बॉयज एंड गर्ल्स स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 6 આપણે જે કન્ટિન્યુ છે લાસ્ટ પીરિયડમાં આપણે શોર્ટ નોટ કરી હેલન એ વન્ડરફુલ લર્નર બરાબર બીજી શોર્ટ નોટ બે કેરેક્ટર એની અંદર અગત્યના છે એક હેલનનું અને એક એના ટીચર એની સુલેવાન આજે આપણે એના ટીચર એની સુલેવાન એ વન્ડરફુલ ટીચર એક અદભુત શિક્ષક એની સુલેવાન વિશે કરશું પોઈન્ટ્સ આપણે જોશું એ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ એ શિક્ષિકા છે કેના કે જે ડીફ અને બ્લાઇન્ડ છે અંધ છે બહેરા છે એના શિક્ષિકા છે ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ્સ વિથ ફિંગર મૂવમેન્ટ હાથની આંગળીઓની હલનચલન દ્વારા હથેળીમાં સ્પેલિંગ લખીને એ હેલનને શીખવાડે છે ટચ ઓબ્જેક્ટ્સ એન્ડ લર્ન ધેર સ્પેલિંગ્સ કોઈ પણ વસ્તુને ટચ કરે સ્પર્શ કરે અને એનો સ્પેલિંગ છે એ હથેળીમાં લખે એ દ્વારા હેલનને શીખવાડે છે સેટિસ્ફાઈડ હેલન ક્યુરિયોસિટી હેલનની જે જિજ્ઞાસા વૃત્તિ છે એને સંતોષે છે હેલનને જે નવું નવું જાણવાની ઈચ્છા થાય છે એને એ જ્ઞાન આપે છે ટોટ હેલન ટુ સ્પીક અને પછી હેલનને બોલતા શીખવાડે છે સેન્સ ઓફ ટચ સ્પર્શ જ્ઞાન દ્વારા સ્ટડી સીમ્ડ મોર લાઈક પ્લે અભ્યાસ એનો કેવો છે કેવી રીતે ભણાવે છે જાણે એક રમત હોય એમ છે રમતા રમતા ભણાવે છે ટોટ ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપ રાઇટર લખતા અને વાંચતા લખતા સાદા ટાઈપ રાઇટર ઉપર અને બ્રેલ ટાઈપ રાઇટર ઉપર એ શીખવાડે છે હેલ્પ હેલન ઇવન વેન હર આઈઝ વેર વીક પોતાની આંખો નબળી પડી જાય છે છતાં પણ એ હેલનને શીખવાડવાનું ચાલુ રાખે છે બીકેમ બ્લાઇન્ડ અને એ અંધ થઈ જાય છે આંખો નબળી પડી ધ્યાન ના આપ્યું હેલનને શીખવાડવાનું ચાલુ રાખ્યું અંધ બની ગયા સેક્રિફાઈસ હર આઈ સાઇટ ફોર હેલન અને હેલનને માટે તેને પોતાની આંખોનું બલિદાન આપી દે છે એવા એ વન્ડરફુલ ટીચર એક અદભુત શિક્ષક જેને કહેવાય એની સુલિવાન એના વિશેની આ શોર્ટ નોટ છે તો હવે તમારા સ્ક્રીન ઉપર શોર્ટ નોટ આ પોઈન્ટ્સ અને શોર્ટ નોટ બંને આવશે ઓકે તો હવે તમારા સ્ક્રીન ઉપર આપણે શોર્ટ નોટ જોઈએ ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે એની સુલિવાનની શોર્ટ નોટ વિથ પોઈન્ટ્સ આવી ગઈ છે બરાબર તમે જોઈ શકો છો એને ડિસ્ક્રાઇબ કરીએ આ જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સને જ આપણે સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ છીએ એની સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ એની સુલિવાન છે એ ડીફ અને બ્લાઇન્ડ બહેરા અને અંધ ના શિક્ષિકા છે સી ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ્સ થ્રુ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ કેવી રીતે શીખવાડે છે ફિંગર મૂવમેન્ટ્સ દ્વારા ઓન હર પામ્સ તેની હથેળીમાં ફિંગર મૂવમેન્ટ આંગળીઓનું હલનચલન કરે અને સ્પેલિંગ લખે એના દ્વારા એ શીખવાડવાનું ચાલુ કરે છે સ્પેલિંગ શીખવાડવાનું સી ટોટ હેલન ટુ ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ તેણી હેલનને જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરવાનું કહે છે એન્ડ સ્પેલ ધેર નેમ્સ ઓન ધ પામ અને હથેળીમાં તેનો સ્પેલિંગ લખે છે જે વસ્તુને હેલન સ્પર્શ કરતી હોય એનો સ્પેલિંગ એની હથેળીમાં એના ટીચર એની સુલિવાન લખે છે મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી અને આ રીતે મિસ એની સુલિવાન છે એ હેલનની જે જિજ્ઞાસા વૃત્તિ છે કુતૂહલ છે જે જાણવાની અધીરતા છે એને સંતોષે છે સી ટોટ હેલન ટુ સ્પીક થ્રુ ધ સેન્સ ઓફ ટચ પછી હેલનને એ બોલતા શીખવાડે છે કેના દ્વારા સ્પર્શ દ્વારા મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ મિસ સુલિવાન છે એક શબ્દ બોલે એન્ડ આસ્ક હેલન ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી અને હળવેકથી એના હોઠ અને એના ગળાને સ્પર્શ કરવાનું કહે કોના એની સુલિવાનના શિક્ષિકા એમ કહે છે હેલનને કે તું મારા લિપ્સને અને મારા થ્રોટ ગળાને સ્પર્શ કર હળવેકથી હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ ગળાના કંપન
અને હોઠના હલનચલન દ્વારા હેલન છે એ બોલતા શીખી. મિસ સુલિવાન મેડ લર્નિંગ મોર લાઈક પ્લે ધેન વર્ક. મિસ સુલિવાન ટીચર જે છે એવી રીતે શીખવાડતા જાણે એ કામને બદલે એક રમત હોય, મતલબ રમતા રમતા એને શીખવાડી દીધા. Whenever anything delighted or interested Helen, Miss Sullivan would talk about that as if she were a little girl herself. Whenever any delighted or interested, જ્યારે જ્યારે Helen ખૂબ આનંદમાં આવી ગઈ હોય, બને આનંદમાં આવી ગયા હોય અથવા કોઈ બાબતે એકદમ રસપ્રદ જાણવા ઉત્સુક બની ગયો હોય, ત્યારે મિસ સુલિવાન છે કેવી રીતે એની સાથે વાતો કરતા જાણે પોતે પણ એક નાનકડી છોકરી હોય એની જેમ. She taught Helen to read raised letters, ઉપસેલા અક્ષરો જેને કહેવાય, બ્રેલ લિપિ જેને કહે, એ એને શીખવાડ્યા. એન્ડ ધેન વિથ બ્રેલ, અને પછી બ્રેલ અક્ષર જે એક એની અંધ લોકોની લિપિ હોય છે. હેલન એલ્સો લર્ન ટુ ટાઈપ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. પછી હેલન છે બંને સાદા ટાઈપરાઇટર ઉપર અને બ્રેલ ટાઈપરાઇટર ઉપર લખતા શીખી ગઈ. ઇવન વેન હર આઈસ બીકમ વીક, એની આંખો નબળી પડવા છતાંય, કોની? એની સુલિવાનની. મિસ સુલિવાન કન્ટિન્યુ ટુ હેલ્પ હેલન, એણે હેલનને મદદ કરવાનું ચાલુ જ રાખ્યું. પોતાની આંખો નબળી પડી ગઈ છે છતાંય હેલનને ભણાવવાનું ચાલુ રાખ્યું છે. એટ લાસ્ટ શી બીકેમ બ્લાઇન્ડ, અને અંતે એ અંધ બની જાય છે. શી સેક્રિફાઈસ્ડ હર સાઇટ ફોર હર સ્ટુડન્ટ, પોતાના વિદ્યાર્થી માટે એ પોતાની આંખોનું બલિદાન આપી દે છે. કેટલો ઉમદા હેતુ છે એનો, કે પોતાના વિદ્યાર્થી પ્રગતિ કરે, હે, અને શિક્ષક એ જ છે જે પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈ અને ખુશ થાય, એને કેમ ટોપ ઉપર લઈ જાઓ એ વિચારતા હો, એનું નામ શિક્ષક. અને આ યુનિટની અંદર આપણે એની સુલિવાન છે એને જોયા કે હેલનને એ સંપૂર્ણ રીતે લખતા વાંચતા અને ઇવન બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી સુધી પહોંચાડી દે છે, એટલું એજ્યુકેશન. તો હવે હું તમને હોમવર્ક આપીશ. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હોમવર્ક લખો. આજનો તમારું હોમવર્ક છે શોર્ટ નોટ. આજે આપણે કહી છે કઈ કહી આપણે એન અથવા એની, પણ આપણે હકીકતે આપણે એને બોલીએ છીએ, પણ એન એટલું બોલાયો, એન સુલિવાન. વન ટાઈમ રાઇટ એન ડુ ઓરલી, તો આ શોર્ટ નોટ એક વખત લખવાની છે, બરાબર? પણ પેલા બે વખત વાંચી લેજો, બરાબર? વાંચો પછી લખો, અને બને ત્યાં સુધી મોઢે લખવાનો પ્રયત્ન કરાય. એમ લાગે કે અહીં નથી યાદ તો તમે જુઓ, તો બાકી પણ હારે હારે થતી જશે. એટલે તમારે વન ટાઈમ રાઇટ એન્ડ ડુ ઓરલી અને મોઢે કરવાની છે. તમને ખ્યાલ છે વારે વારે કહું છું કે મોઢે કરવા શા માટે આપું તમને, કે અભ્યાસની સાથે સાથે જેમ જેમ યુનિટ પૂરા થતા જાય અને આપણે એ વર્ક જો વ્યવસ્થિત કરતા જઈએ તો આપણે ક્યાંય કશો વાંધો ના આવે. એક્ઝામ ટાઈમે આપણે ટોટલી ફ્રી રહીએ, ખાલી એક બે વખત વાંચો તો શોર્ટ નોટ બાકી થઈ જાય. અને શોર્ટ નોટ લખવાની છે તમને, 3 માર્ક્સની શોર્ટ નોટ કમ્પલસરી છે. 2 આઈપી હશે, એમાંથી 1 લખવાની હશે. એટલે આ પૂછે કે આ પૂછે એમ નહીં, જે આવ્યું છે આપણા ભાગમાં એ હોમવર્કમાં રોજ કરી જ નાખવાનું છે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.